મિત્રોન કેમ છો બધા એકદમ ફર્સ્ટ ક્લાસ હું મોડ્યુલસ ઇન્સ્ટિટ્યુટ તરફથી દરેક વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઓક્ટોબરમાં જે ચોથી એકમ કસોટી લેવામાં આવી રહી છે એમાં ધોરણ 7 વિષય ગણિતનું આપણે પેપર સોલ્યુશન કરવાના છે જે વિદ્યાર્થીઓ પહેલી વખત આપણો વિડિયો જોઈ રહ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરશે વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો તથા કમેન્ટ કરવાનું ભૂલશે નહીં દરેક વિદ્યાર્થીઓ અચૂકથી કમેન્ટ કરવાની રહેશે આ આપણે સોલ્યુશનનો હેતુ માત્ર એવો જ છે કે આની પહેલા જોયા હોય જે વિદ્યાર્થીઓએ પહેલા જોયું હશે તો ખ્યાલ આવ્યો હશે કે આપણે એક પેપર પણ અપલોડ કરેલો છે દરેક ધોરણનો ધોરણ 6, 7, 8 ને લગતા પેપર આપણે દરેક સબ્જેક્ટનો અપલોડ કરેલા છે તથા એની પીડીએફ પણ એને એ જે તે વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે બરાબર છે એની અંદરથી એની પીડીએફ તમને મળી રહેશે તો એમાં અમારે ઘણા બધા વિદ્યાર્થીઓના ડાઉટ આવ્યા હતા કે સર આ 2-4 ટોપિક સમજાતા નથી તો એનું અમે ડાયરેક્ટ પેપર સોલ્યુશન અહીંયાથી કરાવીએ છીએ પરંતુ આ સોલ્યુશનનો હેતુ માત્ર એટલો છે કે તમને સમજાવવા માટે જાણ થાય એટલા માટે અને પોતાના આન્સર જે છે એને તમે વેરીફાઈ કરી શકો અહીંયાથી આન્સર જોઈ એને ડાયરેક્ટ કોઈ કોપી પેસ્ટ કરવાનો નથી દરેક વિદ્યાર્થીઓ પહેલા જાતે પ્રયત્ન કરશે અને પછી અહીંયાથી પોતાના આન્સર મેચ કરવાના રહેશે ચાલો સ્ટાર્ટ કરીએ આપણે આની અંદર ટોટલ 5 ક્વેશ્ચન આપેલા છે દરેકના 5-5 ગુણ છે ચાલો કે હું ડાયરેક્ટ આન્સર લખવાનો છું બીજું કંઈ નહીં કરાવું એટલે તમારે આન્સર ખાલી મેચ કરવાનો રહેશે પ્રશ્ન 1 એની અંદર 5 પ્રશ્નો આપેલા છે 12 ચાર્ટ આપેલો છે એની અંદરથી તમારે જવાબ લખવાના છે કે વર્ષ 1989 ને 1990 દરમિયાન વેચાયેલ પુસ્તકોની કુલ સંખ્યા કેટલી છે બંનેનો તમારે શું કરવાનો સરવાળો એ તમે આલેખ પરથી જોઈ શકો કે ભાઈ 1989 માં 250 અને 1990 ની અંદર 500 પુસ્તકોનું સેલિંગ થયેલું છે એટલે એનો જવાબ આવશે 750 ઓકે ચાલો બીજું જોઈએ બીજાની અંદર આપેલું છે કે ભાઈ કેટલા પુસ્તકો વધારે વેચાયા હોય એના વિશેની વાત છે તો એની અંદર તમારે જવાબ આવશે 350 - 250 = 100 ઓકે થર્ડ ત્રીજાની અંદર આન્સર આવશે 1992 ઓકે ચોથાની અંદર આન્સર આવશે તમારે 1 સેન્ટીમીટર બરાબર 100 પુસ્તકો બરાબર વાય અક્ષ પર કેટલું પ્રમાણમાં છે એ આપણે લખવાનું છે પાંચમાની અંદર જવાબ આવશે 1993 કે જેની અંદર સૌથી વધારે પુસ્તકોનું સેલિંગ થયેલું અને કેટલા પુસ્તકો ગયા છે તો તમે જોઈ શકશો આલેખ પરથી 600 પુસ્તકોનું સેલિંગ થયેલું છે ચાલો ક્વેશ્ચન નંબર 2 જે છે આપણે બે પ્રશ્નની અંદર ઉકેલવા સોરી બે પાર્ટમાં ડિવાઈડ કરેલો છે એની અંદર 6 થી ચાલો શરૂઆત કરીએ સમીકરણ ઉકેલવાનું છે કે 12p - 11 = 25 બંને બાજુ તમારે શું કરવાનું 11 ઉમેરી દો એટલે આ કેન્સલ ઓકે એટલે 12p = 36 બંને બાજુ 12 વડે ડિવાઈડ કરો એટલે તમારો જવાબ આવશે p = 3 ઓકે એ જ રીતે 7th ની અંદર પણ તમારે ઉકેલવાનું છે 4 + 5 × x - 1 = 34 છે અને ઉકેલવાનું છે પહેલા બંને બાજુથી 4 બાદ કરો એટલે કે 5 × x - 1 = 34 - 4 એટલે કે 30 આવશે પછી આગળ વધો 5 વડે ડિવાઈડ કરો એટલે કે x - 1 = 6 આવશે તો x = 7 ફાઇનલ આન્સર તમારો આ રહેશે ચાલો ભાઈ ક્વેશ્ચન નંબર 3 ની અંદર આપણને પૂછવામાં આવ્યું છે કે ઓકે એક આકૃતિ આપેલી છે એના આધારે બધાના આન્સર લખવાના પહેલું આસનના કોટિકોણ કયા છે એની જોડ તમારે લખવાની છે તો આસનના કોટિકોણની જોડ આવશે ખૂણો એ ઓ એક્સ અને ખૂણો એમ ઓ એ બરાબર છે આસનના કોટિકોણ છે બીજું છે સમાન પૂરક કોણ કયા છે તો સમાન પૂરક કોણની અંદર આવશે ખૂણો એક્સ ઓ એમ અને ખૂણો વાય ઓ એમ ઓકે ચાલો ભાઈ દસમાની અંદર અભિકોણ કે જે ગુરુકોણ હોય અભિકોણ પરંતુ ગુરુકોણ હોવા જોઈએ તો ખૂણો એ ઓ વાય ખૂણો એ ઓ વાય અને ખૂણો એક્સ ઓ બી ચાલો 11 અસમાન પૂરક કોણ આપેલા પૂરક કોણ એટલે કે બે ખૂણાનો સરવાળો 180 ડિગ્રી હોવો જોઈએ ઓકે આનો આન્સર આવશે ખૂણો એ ઓ એમ અને ખૂણો એમ ઓ બી ઓકે અને 12 ની અંદર 12 માં પૂછવામાં અભિકોણ કે જે લઘુકોણ હોય તો એનો જવાબ આવશે ખૂણો એ ઓ એચ અને ખૂણો વાય ઓ બી આમાં ના સમજણ પડતી હોય અથવા ના સમજાયું હોય તો તમે લોકો જરૂરથી કમેન્ટમાં ડાઉટ તરીકે પૂછી શકો દરેક કમેન્ટને અમે રિપ્લાય અચૂકથી આપીએ છીએ ક્વેશ્ચન નંબર 4
एक त्रिकोण ना बे खूणा नो माप 37 अंश ने 52 अंश होय तो त्रीजा खूणा नो माप केटलुं थाय बहु सिम्पल छे तमारे जाते ज करवानुं 180 त्रिकोण ना त्रणे खूणा नो सरवाळो 180 होय एमांथी बे नो तमारे बाद करी देशो तो फाइनल आंसर जे आवशे हुं तमने डायरेक्ट लखावुं छुं 81 अंश आवशे अने बीजानी अंदर एक काटकोण त्रिकोण आपेलो छे एमां बे खूणाओ आपेला छे एक इनडायरेक्टली आपेलो कारण के काटकोण में एक तो 90 होवानो 31 छे तो 90 + 30 केटला थाय के 120 तो त्रीजा खूणा नो माप एटले x केटलो हशे तो 180 माइनस 120 करो એટલે કે 60 અંશ ઓકે ચાલો ક્વેશ્ચન નંબર 5 એકદમ સિમ્પલ પેપર છે ગભરાવાની કઈ જરૂર નથી ક્વેશ્ચન નંબર 5 ની જો આપણે વાત કરીએ તો કે ભાઈ ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો PQ બરાબર 10 અને PR બરાબર 24 હોય તો QR શોધો એટલે ત્રિકોણ કઈક આ રીતે બનશે ત્રિકોણ જે છે ને કઈક આ રીતે બનશે P Q पाइथागोरस प्रमेय नो उपयोग करवानो छे के पीआर स्क्वेर प्लस पीक्यू स्क्वेर ओके आ थशे 24 नो स्क्वेर प्लस आ थशे 100 नो स्क्वेर ओके 24 नो वर्ग करशो एटले तमने आंसर आपे छे के 576 प्लस 100 ओके 676 QR નો સ્ક્વેર તો એના માટે QR બરાબર શું આવશે વર્ગમૂળ ની અંદર 676 ઓકે ચાલો આગળ વધીએ એનાથી ક્વેશ્ચન નંબર 16 બહુ મજેદાર આપેલું છે એક ઝાડ છે એની કુલ ઊંચાઈ કઈક આપણને ખબર નથી પરંતુ અહીંયાથી 4 મીટર હા ઝાડ જ્યારે જમીનથી 4 મીટર હોય ત્યાંથી હવે એને તોડી અને આટલું વાળી દેવામાં આવે છે આ અંતર જે છે એની ટોચ જ્યાં જમીનને અડે છે એનું मूल जे आपेलू छे थर त्यांथी अंतर आपेलू छे 3 मीटर ओके आ आपेलू छे 4 मीटर तो आ जेटली हाइट छे ए जाती हशे तो अपने पूछवामां आवे के झाडनी कुल ऊंचाई केटली जो आ मळी जाय आ तमने मळशे पायथागोरस प्रमेय परथी 5 बराबर छे तो आने आम सीधू करी दो एटले आखो झाड मळी जशे तो झाडनी कुल ऊंचाई केटली थाय तो के भाई आ 4 ने ऊपरनो 5 એટલે કે 9 મીટર આ તમારો ફાઇનલ આન્સર રહેશે ओके जे विद्यार्थियों पहली वक्त आपलो वीडियो जोई रह्या होय पसंद आवे तो झड़पथी लाइक करो शेयर करो अने चेनल सब्सक्राइब करशे चेनल सब्सक्राइब करी नीचे आपेल बेल आइकन पर प्रेस करो के जेनाथी तमने अवारनवार आपलो जे पेपर सोल्यूशन करावीए छे एनी नोटिफिकेशन तमने आवती रहेशे दरेक विद्यार्थियों मने खूब समय आप्यो बदल खूब खूब आभार थैंक यू सो मच जय हिंद जय भारत